પ્રભુને થયું સુબાહુને ભાવ છે, મારા પર્યાયમાં પણ લખાયું છે. ભગવાન વિહાર કરી હસ્તીના પુરાવા સમૌસરણ મંડાવી પરિવારની સાથે સુબાહુ પ્રભુની દેશના સાંભળે છે. ઉભો થઈને કહે છે, ભગવંત વૈરાગ્ય થઈ ગયો છે, આપો ચારિત્ર. અને સુબાહુ 500 રૂપ રમણી કહી શકાય એવી રાજપત્નીઓનો ત્યાગ કરી ચારિત્ર જીવન સ્વીકારે છે, સાધના કરે છે, આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં ગયા, મનુષ્ય થયા, ફરી ચારિત્ર, ફરી દેવલોક. આવી રીતના વારંવાર મનુષ્ય દીક્ષા દેવલોક કરતા 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 અંતે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈ દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી મોક્ષમાં જશે. આ સુખ વિપાક, આ પુણ્ય વિપાક એનું પહેલું અધ્યયન થયું. આવા ભગવાને કેટલા કયા? 55 કયા? 55 અને 55 કેટલા થયા? મારું ચાલે તો હું તમારી પાસે 110 તો નથી પણ 20 અધ્યયન આજે પણ છે વર્ણન કરું. સાચું બોલો, હવે કલ્પેશભાઈ 48 કલાક થાય કે ન થાય? હું સળંગ જો બોલું અને તમે જો બેસો તો થાય કે ન થાય? આ એવો એવો અદભુત ગ્રંથ કે જેની અંદર તમે 48 કલાક આરામથી બોલશો. પુણ્ય ને પાપને 110 અધ્યયન પૂરા થયા પછી પણ ભગવાન અટકવાનું નામ નથી લેતા. ભગવાનના નિર્વાણના સમયને હજી થોડી વાર છે. આજે ભગવાને નક્કી કર્યું છે, એક મિનિટ નહીં, એક સેકન્ડ નહીં, એક સમય પણ મારે નક્કામો છવા નથી દેવો. પ્રભુએ શરૂઆત કરી અપૃષ્ઠ વ્યાકરણ, જેનું બીજું નામ ઉત્તરાધ્યયન, 36 અધ્યયન છે, 2000 ગાથા છે. ભગવાને આ 2000 ગાથાની અંદર શું નથી કીધું? આ કથાનું યોગ પણ છે, આ ચરણ કરણાનું યોગમાં પણ આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર 21000 વર્ષના અંતિમ દિવસ સુધી રહેવાનું છે. ઉત્તરાધ્યયન સૂત્ર યોગ ગ્રંથ છે. જે સાધુ કે સાધવી યોગોદવહન કરીને ઉત્તરાધ્યયન સૂત્રને કંઠસ્થ કરે એ નિયમ આ ત્રીજે ભાવે મોક્ષે જાય છે. પૂજાની ઢાળમાં લખ્યું છે, ચરમ સમય દુપસહ લગે વર્તે સુત વિચ્છેદ, મૂળ સૂત્ર તેને ભાખિયા તે કહે શું ચૌ ભેદ. ચાર મૂળ સૂત્ર તરીકે એક ઉત્તરાધ્યયન છે. અને રૂપવિજય મહારાજ લખે છે, ઉત્તરાધ્યયન જે ધ્યાવે જી ત્રીજે ભવે શિવ પાવે જી, ત્રીજા ભવે મોક્ષ. અને એની નિરુક્તિમાં ભદ્રબાહુ સ્વામી લખે છે, ઉત્તરાધ્યયન સૂત્રને જે કંઠસ્થ કરે નિયમા ભવ્ય હોય છે. ભવ્યત્વની છાપ લગાડવા માટે તમે જેમ બે પોઈન્ટ તમારી પાસે છે, કયો? એક તો ગિરિરાજની યાત્રા, અરે દર્શન પણ કરે નિયમા ભવ્ય છે. નંબર બે, જેને પ્રશ્ન થાય હું ભવ્ય છું કે અભવ્ય, એ નિયમા ભવ્ય. કોઈ છોકરો એની મમ્મીને પૂછે, હું બોલતો કે બોબડો? એ છોકરો કેવો હોય? બોલતો જ હોય. તું બોબડો હોય તો બોલી જ ન શકે. તમને જો પ્રશ્ન થયો હું ભવ્ય કે અભવ્ય, નિયમા ભવ્ય, તમે મોક્ષમાં જવાના છો. ક્યારે જવાના એ ના કહીશ. ઉત્તરાધ્યયન જો કરો ત્રીજે ભવે, જવું છે ત્રીજે ભવે, તો ઉત્તરાધ્યયન ગોખવું પડે. ગોખવું છે ઉત્તરાધ્યયન, એની પેલા રહેવું. આ વિઝા છે, એનો પાસપોર્ટ. આના વગર તમે ઉત્તરાધ્યયન ટચ ના કરી જાઓ, ખાલી એની પૂજા કરી શકો, વાંચી ના શકો. આવું અદભુત ઉત્તરાધ્યયન સૂત્ર છે. ઉત્તર એટલે શ્રેષ્ઠ, ઉત્તર એટલે આન્સર, અને ઉત્તર એટલે છેલ્લું. ત્રણેય અર્થ આની અંદર ઘટવાના છે. આ અધ્યયન સૌથી શ્રેષ્ઠ અધ્યયન છે. આ ઉત્તર એટલે આન્સર, જેમાં ભગવાને નહીં પૂછેલા પ્રશ્નોના આન્સર આપ્યા, અપૃષ્ઠ વ્યાકરણ, નહીં પૂછેલાના. અને ઉત્તર એટલે છેલ્લે, ભગવાને જીવનમાં સૌથી છેલ્લે આ અધ્યયન કીધા, માટે આનું નામ શું છે? ઉત્તરાધ્યયન. અલગ અલગ અધ્યયન છે અને એની શરૂઆત વિનય નામના અધ્યયનથી થાય છે. જો જતા જતા ભગવાન મને તમને કહી ગયા છે, જીવનમાં બધું હશે પણ વિનય જો નહીં હોય તો બધું નકામું છે. વિનય એકડો છે, બાકીના ગુણ મીંડા છે. એકડા વગરના મીંડા જેમ નકામા, વિનય વગરના તમારા બધા જ ગુણો નકામા. વિનય વગરનો સંયમ પણ નકામો છે, વિનય વગરનું જ્ઞાન નકામું છે.
મેં ઘણી વાર કીધું છે, દસમયગાલિકમાં સંયમભવ સુરી મહારાજ જીન શાસનના પ્રવેશ દ્વાર રૂપે વિનય બતાવે છે. પ્રવેશ કરવો જ વિનય બને. મહારાજ સાહેબ, આપણી ભૂલ હોય અને આપણને કોઈક સંભળાવી દે તો આપણે સાંભળી લઈએ, બરાબર છે. આપણી ભૂલ ન હોય ને આપણને કોઈ ખખડાવી નાખે તો, યસ, કોણ ખખડાવે છે જો, વાય નહીં, હુ. મારા મા બાપ મને કહે છે, મારા સાસુ સસરા મને સંભળાવે છે, મારા માટે મારા ગુરુ તહત. નો આર્ગ્યુમેન્ટ, ઓનલી એગ્રીમેન્ટ. વિનય અધ્યયનનો અર્થ જ એ છે, જ્યાં આર્ગ્યુ ન હોય, ઓનલી એગ્રી. તમે જે કહો તે તહતી, મારે તમારી સામે એક અક્ષર નહીં. એક વિનય અધ્યયનનું વર્ણન કરવું 4 મહિના ઓછા.